સ્વાધ્યાયનો આઠમો દાખલો ત્રણ માર્કમાં મોસ્ટ એમ્પી કાચના લેન્સ માટે કેન્દ્ર લંબાઈ 0.5 પોઈન્ટ પાંચ મીટર હોય તો લેન્સનો પાવર કેટલો થાય ચાલો ગણીએ પહેલો વિભાગ પાવર લેન્સનો પાવરનું સૂત્ર શું છે પી બરાબર વનઅપોન એપ કિંમત મૂકો એકના છેદમાં પોઈન્ટ પાંચ પોઈન્ટ પાંચ એટલે એક દ્વિતિયાંશ બે ઉપર આવશે જવાબ આવશે પી બરાબર બે ડાયોક્ટર તમને યાદ હશે ડાયોપ્ટર બરાબર શું લખીએ છીએ આપણે મીટર ઇનવર્સ મીટર ઇનવર્સને ડાયોપ્ટર કહે છે ચાલો બીજો બાક દ્વિ બહિર્ગોળ લેન્સની બંને બાજુઓની વક્રતા ત્રિજ્યા અનુક્રમે દસ સેન્ટીમીટર અને પંદર સેન્ટીમીટર છે જોજો સમાન બહિર્ગોળ લેન્સ નથી આવી રીતે જે બંનેની વક્રતા ત્રિજ્યાઓ સમાન હોય એવું નથી એકની વક્રતા ત્રીજા દસ સેન્ટીમીટર છે એટલે એક આવો છે સમજી લ્યો અને બીજો જે ભાગ છે એનો આવો છે હા બે અલગ અલગ વક્રતા ત્રીજાવાળા લેન્સ છે આ જે ભાગ છે એ અહીંયા સુધી દસ સેન્ટીમીટર છે તો અહીંયા સુધીનો જે ભાગ છે આ એ પંદર સેન્ટીમીટર છે તેની કેન્દ્ર લંબાઈ બાર સેન્ટીમીટર હોય લેન્સની કેન્દ્ર લંબાઈ કિરણો ક્યાં કેન્દ્રિત થાય છે બાર સેન્ટીમીટરે ઓકે બાર સેન્ટીમીટર હોય તો લેન્સના ના દ્રવ્ય નો વક્રી ભવનાં કેટલો હશે શોધવાનું છે લેન્સના દ્રવ્યનો વકરી ભવનાં ચાલો શું શું આપ્યું છે બીજો વિભાગ સ્ટાર્ટ કરીએ તો કે કેન્દ્ર લંબાઈ બાર સેન્ટીમીટર એક વક્રતા ત્રીજા દસ બીજી વક્રતા ત્રીજા માઇનસ પંદર નિશાની શું કામ લખી છે કારણ કે એક વક્રતા ત્રીજા પહેલી વકરી ભવનકારક સપાટીની જમણી બાજુ આવશે બીજી વકરી ભવનકારક સપાટીની ડાબી બાજુ આવશે ડાબી બાજુ એટલે આપાતકિરણની વિરુદ્ધ દિશામાં નિશાની શું થશે માઇનસ પંદર સેન્ટીમીટર ઓકે ચાલો લેન્સ મેકર્સ ફોર્મ્યુલાનો ઉપયોગ આપણે કરીએ લેન્સ મેકર્સના સૂત્ર પરથી શું લખી શકાય તો કે એન વનની જે કિંમત છે ને એ લોકોને વન લીધેલી છે ચેક કરો શું લખ્યું છે લેન્સની બંને બાજુએ વક્રતા ત્રીજા અનુક્રમે એટલે એટલે કેન્દ્રના મારી લેન્સના દ્રવ્ય કાચનો કેટલો હશે એટલે એમ સમજી લેવાનું છે કે લેન્સની આજુબાજુ હવા છે હા લેન્સની બાજુ આજુબાજુ હવા છે એટલે હવામાં લેન્સ છે હવામાં લેન્સ હોય તો એન વન બરાબર શું લખી શકાય વન નહીતર ઓરિજિનલ સૂત્ર શું છે અપોન એફ બરાબર શું લખતા આપણે એન ટુ માઇનસ એન વનના છેદમાં એન વન અને અપોન આર વન માઇનસ વન અપોન આર ટુ ઓકે આ ઓરિનલ સૂત્ર એની અંદર એન વન ની કિંમત વન મૂકેલી છે અને એન ટુ જે છે એ લેન્સના માધ્યમનો વકરીપોર્નાંક છે એની કિંમત એન મૂકેલી છે એટલે આ પ્રમાણે સૂત્ર છે એ થઈ જશે વન અપોન એફ બરાબર એન માઇનસ વન વનઅપોન આર વન માઇનસ વન અપોન આર ટુ ચાલો બધી કિંમત મૂકો કિંમત મૂકતી વખતે આર ટુ માઇનસ પંદર છે એ ધ્યાનમાં રાખીએ સાદરૂપ આપીએ એનની કિંમત એનો જવાબ કેટલો આવે ત્રણ દ્વિતિયાંશ એટલે કે એક પોઈન્ટ પાંચ મળે છે એટલે દ્રવ્યનો જે વક્રીભવનાંક ભવનાંક છે શોધવાનું શું હતું ફરીથી શોધવાનું શું હતું કાચના દ્રવ્યનો વક્રીભવનાંક ભવનાંક શોધો શોધવાનો વક્રીભવનાંક હતો વકરીભવનાંક કેટલો મળે છે એક પોઈન્ટ પાંચ થયું પહેલા ભાગમાં પાવરનું સૂત્ર છે પી બરાબર વનઅોનેપ બીજા ભાગમાં લેન્સ માટે વનઅો નેપ બરાબર એન ટુ માઇનસ એન વનના છેદમાં એન વન વન આર વન માઇનસ વન ઓપોઈન્ટ સૂત્ર છે ત્રીજો ભાગ સ્ટાર્ટ કરીએ ત્રીજા ભાગની અંદર શું છે તો કે એક બૈરગોળ લેન્સની હવામાં કેન્દ્ર લંબાઈ વીસ સેન્ટીમીટર છે ચાલો હવામાં કેન્દ્ર લંબાઈ કેટલી આપેલી છે વીસ સેન્ટીમીટર તો પાણીમાં કેન્દ્ર લંબાઈ કેટલી હશે હવા પાણીનો વક્રીભવનાંક ભવનાંક એક પોઈન્ટ તેત્રીસ અને હવા કાચનો વકરી કેટલો છે એક પોઈન્ટ પાંચ ઓકે હવામાં કેન્દ્ર લંબાઈ વીસ સેન્ટીમીટર છે તો પાણીમાં કેટલી હશે એમ શોધવાનું છે ફરીથી હવાનો વકરી ભવનાંક એક પાણી કાચનો વકરીબણા એક પોઈન્ટ પાંચ પાણીનો વકરીબણ એક પોઈન્ટ તેત્રીસ ચાલો લેન્સને જો હવામાં મૂકવામાં આવે તો સૂત્ર આમ લખાય લેન્સ મેકર્સ ફોર્મ્યુલા વનઅોન એફ એ વેર એ ઇઝ એર હવા એનજી એટલે લેન્સના માધ્યમનો વકરી હોય માઇનસ એન એ બાય એન એ આર વન માઇનસ આર ટુ અને લેન્સને પાણીમાં ડુબાડવામાં આવે તો સૂત્ર આમ લખાય વનઅોન એફ બરાબર એનજી માઇનસ હા એનએલના છેદમાં એનએલ એટલે એનજી તો ફિક્સ છે એન વન એટલે આજુબાજુનો માધ્યમનો વકરીપવના ચાલો થઈ ગયું પરિણામ એક અને બેનો ગુણોત્તર લેતા ગુણોત્તર લે તો આવું સૂત્ર આવે છે એફએલના છેદમાં એફે સાદરૂ બાપ જો તમે જાતે એફએલના છેદમાં એફે એનજી માઇનસ એને એનજી માઇનસ એનએલ એનએલ બાય એને ઓકે એ રીતે લખી વનઅોન આર વન માઇનસ વનઅોન આર ટુ ટૂંકમાં ઉડી જશે ચાલો હવે હવામાં વકરી ભવનાં હવામાં એની કેન્દ્ર લંબાઈ કેટલી છે વીસ હવામાં કેન્દ્ર લંબાઈ વીસ હોય તો પાણીમાં કેટલી થાય એટલે એફએલ શોધવાના છે બાકી બધી કિંમત વકરી ભવનાંકની છે એ કિંમત મૂકીને સાદરૂપ આપતા જવાબ આવે છે અઠ્ઠોતેર પોઈન્ટ બસ્સોને પાંત્રીસ સેન્ટીમીટર અથવા અઠ્ઠોતેર પોઈન્ટ બે સેન્ટીમીટર તો લેન્સને પાણીમાં ડુબાડતા એની કેન્દ્ર લંબાઈ છે એ વીસ સેન્ટીમીટરમાંથી અઠ્ઠોતેર પોઈન્ટ બે સેન્ટીમીટર થઈ જાય છે તો મહત્ત્વનો જે ભાગ હતો એ આ હતો સૂત્ર લખું એક હવા માટે એક પાણી માટે અને પછી એનો ગુણોત્તર લેવાનો એટલે વનપોન આર વન માઇનસ વન પોન પદ ઉડી જશે બાકીના ભાગની અંદર કિંમત મૂકશો એટલે જવાબ આવશે બસ તો ત્રણ ભાગમાં આખું કામ કરેલું છે એક પાવર માટે એક લેન્સ મેકર્સ ફોર્મ્યુલા માટે અને પછી લેન્સ મેકર્સ ફોર્મ્યુલાને એકવાર હવામાં અને એકવાર પાણીમાં એ રીતે ઉપયોગ કરેલો છે બહુ જ સરસ દાખલો છે ત્રણ ભાગ છે દાખલાના એટલે ત્રણ માર્ક એટલે પરફેક્ટ સેટ થાય છે અને ઘણી બધી વાર પૂછાઈ પણ ગયો છે લખીને સરસ તૈયાર કરજો